હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસના વિશે છે. આ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. પહેલો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, બીજો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, ત્રીજો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને ચોથો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. તો ચાર મિનિસ્ટ્રીમાંથી કઈ મિનિસ્ટ્રીમાં સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ આવે છે એના વિશે રિવિઝન કરો. ઇન્ડોઆઈએસમાં બે વખત તમને આના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. બીજો ક્વેશ્ચન ગાંધી પીડિયાના વિશે છે. ક્વેશ્ચન છે ગાંધી પીડિયાને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ચાર ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે વિકીપીડિયા, બીજો ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ત્રીજો ઓપ્શન છે યુનેસ્કો અને ચોથો ઓપ્શન છે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ મ્યુઝિયમ. તો ચારમાંથી કોને ગાંધી પીડિયાને લોન્ચ કર્યું હતું એના વિશે થોડું રિવિઝન કરો. પછી ત્રીજો ક્વેશ્ચન ખૂબ જ સારો એવો ક્વેશ્ચન છે. સૌથી પહેલાં જુઓ શું પૂછ્યું છે. ખોટા સ્ટેટમેન્ટ તમારે આઇડેન્ટિફાય કરવાના છે, ઇનકરેક્ટ પૂછ્યું છે. આ છેલ્લે સુધી તમે ધ્યાન રાખજો, જ્યાં સુધી તમે આન્સર ટીક કરો ત્યાં સુધી. રાઈટ, હવે આ બંને છે ને સ્ટેટમેન્ટ તમને ડેમ વિશે આપેલા છે અને યુપીએસસી માટે ડેમ થોડું ફેવરેટ છે અને ક્વેશ્ચન એના ઉપર બને પણ છે. બે સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલું તમને સ્ટેટમેન્ટ આપ્યું છે તિવારે ડેમ ઇઝ લોકેટેડ ઇન મહારાષ્ટ્ર. તો હવે આ સ્ટેટમેન્ટ તમારે સાચું કરવું હોય કે ખોટું કરવું હોય ને તો તમને એટલી ખબર હોવી જોઈએ કે તિવારે ડેમ મહારાષ્ટ્રમાં છે કે બીજા કોઈ રાજ્યમાં. અને ના ખબર હોય તો શું વાંધો છે, આ કંઈ ફાઇનલ એક્ઝામ થોડી છે. ગૂગલમાં જઈને સર્ચ કરો તિવારે ડેમ, નીચે બતાવી દેશે કયું રાજ્ય છે. મહારાષ્ટ્ર હોય તો સાચું સ્ટેટમેન્ટ છે, પણ તમારે સાચું ટીક નથી કરવાનું. સમજી ગયા, સાચું ટીક કરવાનું નથી. હું એવું નથી કહેતો મહારાષ્ટ્રમાં છે તો તમારે જોવું પડશે. આ જસ્ટ ખાલી હું તમને હિન્ટ આપું છું કે ભાઈ તમે જ્યારે આન્સર ટીક કરો ને આવું થાય છે. જ્યારે ખાસ કરીને ઇનકરેક્ટ પૂછ્યું હોય ને ત્યારે આ પ્રકારની ભૂલો થાય છે અને આ રિયાલિટી છે. તમે શું કરો કે ભાઈ ઉપર ઇનકરેક્ટ લખ્યું તમને ધ્યાનમાં પણ હોય, તેમ છતાં જ્યારે તમે આન્સર ટીક કરો અને ત્યારે તમને એમ લાગે કે ભાઈ આ તો મેં વાંચેલું છે ને આ તો સાચું છે, તો તમે શું કરો સાચું ટીક કરી દો. આ બધાને જનરલી આવું થતું હોય છે, એમાં કંઈ નવાઈ નથી. પણ જ્યારે તમે જવાબ ટીક કરો ને ત્યારે તમારે જોવાનું કે ભાઈ આ તો સાચું સ્ટેટમેન્ટ હોય ને તો એ જવાબ ના આવે. હવે આ તો તમારે કન્ફર્મ કરવાનું છે. પછી બીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે પોલાવરમ ઇઝ મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ ઓન રિવર ક્રિષ્ના. ભાઈ ક્રિષ્ના રિવર રખ્યું છે, તો ક્રિષ્ના રિવર છે કે બીજી કોઈ રિવર છે એ પણ તમને ધ્યાન હોવું જોઈએ. ઇન્ડોઆઈએસમાં આપણે ત્રણ વખત આ પોલાવરમ મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરેલું છે. તો ઝડપથી તમે થોડું રિવિઝન કરો અને આન્સર આપો કઈ રિવર ઉપર છે. થોડી વધારે ઇન્ફોર્મેશન અપાય તો એ આપવાની, આપણે એવું એબીસીડી લખવાનું. આ કોઈ આપણે ક્લાસ 3 કે 4 એક્ઝામ નથી. તમે ખાસ કરીને ક્લાસ 1-2 માટે અને યુપીએસસી માટે તૈયારી કરો છો તો આ તો જસ્ટ ખાલી ક્વેશ્ચન છે. તમને ડિટેલમાં ઘૂસીને પણ યુપીએસસી ક્વેશ્ચન પૂછે તો જો તમારું રિવિઝન પાવરફુલ હોય અને રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ, સમજી ગયા, તમે આસાનીથી કોઈ પણ એક્ઝામને ક્રેક કરી શકો જો તમારું રિવિઝન પરફેક્ટ ટાઈમ ઉપર થાય છે અને તમે થોડા થોડા ઇન્ટરવલ ઉપર જે પણ તમે પાસ્ટમાં રીડિંગ કર્યું છે એનું તમે રિવિઝન કર્યા રાખો છો તો ઓબ્વિયસલી તમને સક્સેસ મળવું એ 100% શ્યોર છે. રાઈટ, તો તમે થોડું રિવિઝન કરો ને ડિટેલમાં ઇન્ફોર્મેશન બની શકે તો પણ આપવાની કોશિશ કરવાની. અને કંઈ ના થાય તો એટલીસ્ટ તમે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરીને એબીસીડી પણ આન્સર આપશો તો પણ ચાલશે, પણ એટલીસ્ટ તમે પાર્ટિસિપેટ કરો. સમજી ગયા, એટલે આપણે કોઈ વધારે પડતી તમને રિક્વેસ્ટ નથી. એવું નથી કે હું તમે આન્સર નહીં આપો તો ભૂખ્યો અને મને કઈ મારી રેવન્યુ ઓછી થશે, એવું કશું જ નહીં થાય. પણ મને એવું લાગશે કે એટલીસ્ટ કેટલાક માણસો હ્યુમન આ વિડીયોને જોઈ રહ્યા છે અને આપણું થોડું ઇન્ટરેક્શન થઈ રહ્યું છે. રાઈટ, અધરવાઇઝ યાર કંઈ ફરક ના પડે. હું તો જો આ બધું બીજા દિવસે સવારે ઉઠીને આપણું એક અને એક કામ કરવાનું હોય તો 4 આપણે પીડીએફ બનાવવા બેસી જઈએ અને પછી આ વિડીયો આપણો ચાલુ થાય તો આપણે કંઈ વધારે આમાં ફરક ના પડી જાય. પણ એટલીસ્ટ આપણને એવું લાગે કે ભાઈ સામેથી થોડો રિસ્પોન્સ આવી રહ્યો છે. રિસ્પોન્સ જે છે ને એ ખૂબ જ જરૂરી છે અને સામેવાળા માણસને પણ થોડા મોટિવેશનની જરૂર હોય. તમે કોઈ પણ કામ જ્યારે તમે બીજા માટે કરતા હશો ને, ફ્રીમાં કરતા છો, એવું નથી કે તમે બહુ મોટું એહસાન કરો છો, એ બધું જવા દો, એ ફાલતું વસ્તુ છે. પણ જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય ને તો એની માટે તમારે મોટિવેશન જોઈએ. જેમ તમે ગવર્મેન્ટની તૈયારી કરો છો તો તમને એક અંદરથી મોટિવેશન હોય કે ભાઈ હું પાસ થઈશ ને તો મારી લાઈફ આ પ્રકારની હશે, મારા મા બાપને હું આ રીતે સુખ આપી શકીશ, એવું બધું તમને અંદરથી મોટિવેશન હોય. અને ત્યારે તમે સ્ટડી કરતા હોય તો હું પણ અહીંયા વિડીયો બનાવું ને તો મને પણ કંઈક એવું મોટિવેશન આવવું જોઈએ. સમજી ગયા, કે મારે એવું નથી કે ભાઈ મારે આટલો પગાર આવે છે ને મારે આ રીતે યુટ્યુબમાંથી બધું થાય છે ને, એવું કશું ના હોય. આમાં કંઈ રેવન્યુ ના હોય, પણ એક મોટિવેશન જ માણસને હંમેશા કામ કરવા માટે પ્રેરિત કરતી હોય છે. ને તમે એક વખત ટ્રાય કરજો, ખાલી 4 ઉઠીને તમે એક જ દિવસ કોઈ બીજા માટે છે ને તમે કંઈક સ્ટડીનું કે કોઈ પણ કામ તમે કરજો. 4 થી લઈને 6 આપણું આ જ કામ હોય છે. અત્યારે તો થોડું લેટ બી થઈ ગયું છે કારણ કે વિડીયો જે પ્રકારે હોય, કન્ટેન્ટ અમુક વખતે બરાબર ના હોય તો થોડું ડીલે પણ થઈ જાય છે. રાઈટ, તો એ વસ્તુ તમારે જોવાની છે.
તો થોડું પાર્ટિસિપેટ કરો તો સામેવાળા માણસને પણ મજા આવે. બાકી ત્યારે આપણે કંઈ ભૂખ્યા રહેતા નથી અને તમને ઈચ્છા થાય તો લાઈક કરો, ના કરો તો શું ફરક પડી જાય છે, રાઈટ? તો ચલો હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ આજના નવા આર્ટિકલ વિશે. તો રિસન્ટલી કેવું થયું છે કે ભાઈ જે ઓડિશાનો સ્ટેટ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે જે પણ કહો, તો એના દ્વારા ડોલ્ફિનના સેન્સસ વિશેના ડેટા રિલીઝ કરવામાં આવ્યા છે. અને ડેટામાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ ચિલ્કા લેક છે ને, ચિલ્કા લેક જે ઇન્ડિયાનો લાર્જેસ્ટ બ્રેકિશ વોટર લેક છે, સમજી ગયા, અને એની અંદર ડોલ્ફિનની પોપ્યુલેશન, ડોલ્ફિનની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને આ ખૂબ જ સારી એવી એક સાઇન કહેવાય. અને મેઇનલી ત્રણ ડોલ્ફિન છે. જો ત્રણ ડોલ્ફિન કઈ છે, એક તો ઈરાવડી ડોલ્ફિન છે અને એના સિવાય બીજી તમે જુઓ તો બોટલ નોઝ અને હમ્પબેક ડોલ્ફિન. તો આ ત્રણેય ડોલ્ફિનની સંખ્યામાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં ખૂબ જ સારો એવો વધારો થયો છે. અને મેઇનલી જો આ ખાસ તમે યાદ રાખજો, બે વખત યુપીએસસીએ ઈરાવડી ડોલ્ફિન વિશે ક્વેશ્ચન પૂછેલા છે, બે વખત યુપીએસસીએ ઈરાવડી ડોલ્ફિન વિશે ક્વેશ્ચન પૂછેલા છે. અને ઈરાવડી ડોલ્ફિન વિશે મેં તમને ઇન્ડોઆઈએસમાં પણ ઇન્ફોર્મેશન આપેલી છે, અત્યારે એટલું તમે યાદ રાખો. ઈરાવડી ડોલ્ફિન એ આયુષ્યનમાં કઈ કેટેગરીમાં આવે છે? એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવે છે. કઈ કેટેગરીમાં આવે છે? એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવે છે. અને ઓડિશામાં, ઓડિશાની આપણે વાત કરીએ તો મોસ્ટલી એ ચિલ્કા લેકમાં ઈરાવડી ડોલ્ફિન જોવા મળે છે. અને એના સિવાય અમુક બીજા જે રીજનની આપણે વાત કરીએ કે ઈરાવડી ડોલ્ફિન ઓડિશામાં બીજે ક્યાં જોવા મળે છે, તો જે રાજનગર મેંગરૂ ડિવિઝન છે તો ત્યાં પણ જે ઈરાવડી ડોલ્ફિન છે તો એ જોવા મળે છે. ધ હાઈએસ્ટ ગ્રોથ હેઝ બીન નોટિસ ઇન કેસ ઓફ ધી હમ્પબેક ડોલ્ફિન વિથ ધ પોપ્યુલેશન 281. એટલે કે ત્રણેય ડોલ્ફિનની આપણે વાત કરીએ તો એમાં હાઈએસ્ટ જે ગ્રોથ છે તો એ સામાં જોવા મળ્યો છે. તો એ મેઇનલી હમ્પબેક ડોલ્ફિનની અંદર જોવા મળે છે. જો આ થોડા ડેટા ફેક્ટ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ શું થાય કે તમારે ઈરાવડી ડોલ્ફિન વિશે રિવિઝન કરવું હોય તો આપણી ઇન્ડોઆઈએસની જે નોટ્સ છે એમાંથી તમે રિવિઝન કરી શકો છો. અથવા તો કંઈ ના મળે તો ગૂગલમાં જેને સર્ચ ખાલી ઈરાવડી ડોલ્ફિન લખો ને, એટલે આખું ડેટા એમાં જે વિકીપીડિયા છે ને એમાં બધા ડેટા આવી જાય. એમાંથી તમે રીડ કરી લો. શોર્ટ એકદમ તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું, ભાઈ રિવિઝન આપણું ટાઈમસર થવું જોઈએ. તમને એવું લાગે કે ભાઈ ઈરાવડી ડોલ્ફિન મને યાદ નથી તો રિવિઝન કરી દેવાનું, રાઈટ? તો આટલું તમે કામ કરો. અને મેઇનલી આ ત્રણ પ્રકારની જે ડોલ્ફિન વિશે આપણે ડિસ્કસ કર્યું છે ને, ઓડિશામાં જે પણ જે આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યાં ડોલ્ફિનનો સેન્સસ કન્ડક્ટ થયો હતો અને એના જે ડેટા છે તો રિસન્ટલી એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ઓડિશાનું તો એના દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે, રાઈટ? તો એટલો બધો ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નહોતો, પણ મારે તમને ઈરાવડી ડોલ્ફિન વિશે ઇન્ફોર્મેશન આપી હતી. એના સિવાય હમ્પબેક ડોલ્ફિન છે તો એ તમને ખબર હોવી જોઈએ. અને એટલું પણ યાદ રાખજો કે ઈરાવડી ડોલ્ફિન છે તો ઇન્ડિયન કોસ્ટ ઉપર જોવા મળે છે, સમજી ગયા? અને તમારે રિવિઝન કરવું હોય તો ચિલ્કા લેક વિશે પણ તમે રિવિઝન કરી શકો છો. ઇન્ડિયાનું લાર્જેસ્ટ બ્રેકિશ વોટર લગુન છે. લગુન એટલે તમે સમજો ને, જે પણ લેક હોય ને એ સમુદ્રની કોસ્ટની નજીક હોય તો એને લગુન કહેવાય. કારણ કે એનું જે વોટર હોય કેવું હોય, એ ફ્રેશ વોટર ના હોય, એને તમે ડાયરેક્ટ પી ના શકો. કારણ કે કેવું હોય કે દરિયાની નજીક હોય ને એટલે એની અંદર જે પાણી આવે તો એ સલાઈન વોટર હોય, ખારું એનું પાણી હોય, સમજી ગયા? અને એટલા માટે એને બ્રેકિશ વોટર લગુન કહેવામાં આવે છે. અને લગુન એટલે તમે સમજો, માની લો કે આ કોસ્ટ છે, બરાબર? આ માની લો કે ઇન્ડિયાની કોસ્ટ છે અને અહીંયા નજીક આવી રીતે માની લો કે કોસ્ટની નજીકમાં આ તો સી છે, સમજી ગયા? અને એની નજીકમાં ઇન્ડિયન ઓશન રીજન છે ને, એમાં બે ઓફ બંગાળ છે અને અહીંયા નજીકમાં જે પણ લેક બની જાય તો એમાં વોટર શું હોય કે અહીંયા મેઇનલી જે પણ સેડિમેન્ટ્સના બધું હોય તો એનાથી આ પ્રકારે એક બોર્ડર જેવું બની ગયું હોય, કોસ્ટની નજીકમાં જ એક બોર્ડર બની હોય અને આ રીતે લેક બની જાય તો પછી શું થાય કે આની અંદર ઓશનનું જે પણ સીનું વોટર છે તો આની અંદર જતું રહે અને એ વોટર કેવું હોય તો સલાઈન વોટર હોય. તો આનું વોટર એટલા માટે પીવા લાયક હોતું નથી, તો આ પણ તમે સમજી ગયા હશો. તો બ્રેકિશ વોટર લગુન છે ચિલ્કા લેક. અને આજનો આપણે બીજો આર્ટિકલ ડિસ્કસ કરીએ તો એ કન્વેન્શન ઓન હોમિયોપેથી રોડમેપ ફોર ઇન્ટિગ્રેટિવ મેડિસિનના વિશે છે. તો રિસન્ટલી ન્યૂ દિલ્હીમાં છે ને ખાસ કરીને બે દિવસનો એક કન્વેન્શન છે તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. કન્વેન્શન ઓન હોમિયોપેથી રોડમેપ ફોર ઇન્ટિગ્રેટિવ મેડિસિન, રાઈટ? તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. તો કન્વેન્શન વોઝ ઓર્ગેનાઇઝ બાય, કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો એને મેઇનલી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. તો નોટ ડાઉન કરો, કન્વેન્શન ઓન હોમિયોપેથી રોડમેપ ફોર ઇન્ટિગ્રેટિવ મેડિસિન કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, જે એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે. કઈ મિનિસ્ટ્રીમાં? તો મિનિસ્ટ્રી ઓફ આયુષમાં ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે. અને આ જે ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે તો મેઇનલી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એક એપેક્સ લેવલનું, એટલે કે સુપ્રીમ લેવલનું આપણે જેને કહીએ તો એક રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. અને એના દ્વારા જે વર્લ્ડ હોમિયોપેથી ડે હતો તો ત્યારે આ પ્રકારનું જે કન્વેન્શન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. તો આ વર્લ્ડ હોમિયોપેથી ડેને આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો દર વર્ષે આપણે 10 એપ્રિલનો દિવસ વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને આનો મેઇનલી મકસદ શું છે? તો જે ફાઉન્ડર ઓફ હોમિયોપેથી છે, ફાઉન્ડર એટલે કે હોમિયોપેથીના સ્થાપક જેને આપણે કહીએ, ડૉક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુલ હેમમેન, તો એમની મેઇનલી બર્થ એનિવર્સરી છે, રાઈટ? એમની બર્થ એનિવર્સરી છે અને એને જ આપણે વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ પણ ફેક્ટ તમે જીપીએસસી માટે નોટ ડાઉન કરી શકો છો, યુપીએસસી માટે બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ?
એના પછી આજનો આપણે નેક્સ્ટ જે આર્ટિકલ ડિસ્કસ કરવાના છે તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે આપણે ડિસ્કસ કરવાના છે. મારા ખ્યાલથી મેં આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે ઇન્ફોર્મેશન આપેલી છે, પણ અત્યારે ન્યૂઝમાં છે તો ડિસ્કસ કરી લઈએ. તો જે સંયુક્ત કિસાન મોરચા છે ને, તો એની લીડરશિપમાં ફાર્મર્સ દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વિરુદ્ધમાં અત્યારે શું કરવામાં આવી રહ્યું છે, વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉન ને ઓફિસિસ હોય તો એની બહાર ફાર્મર્સ અત્યારે શું કરી રહ્યા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા છે. એની બહાર અત્યારે ફાર્મર પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને FCI બચાવ દિવસ તરીકે આજે ફાર્મર્સ છે તો પ્રોટેસ્ટ કરી રહ્યા છે. તો આપણે શું કરીએ, થોડું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સૌથી પહેલાં તો નોટ ડાઉન કરો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. સમજી ગયા, મેઇનલી મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનમાં આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક ઓર્ગેનાઇઝેશન છે અને આ એક સ્ટેચ્યુટરી બોડી છે. મેઇનલી આ સ્ટેચ્યુટરી બોડી છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કયા એક્ટના તહેત બની હતી, તો ફૂડ કોર્પોરેશન એક્ટ 1964ના તહેત આ બોડીને બનાવવામાં આવી હતી અને ઇટ વોઝ સેટઅપ ઇન 1965. બોડીને ક્યારે, મતલબ એક્ટ 1964નો હતો, 1964નો એક્ટ હતો અને બોડી બની ક્યારે હતી, તો 1965માં બની હતી. અને આનું ઇનિશિયલ હેડક્વાર્ટર એટલે કે શરૂઆતમાં જે હેડક્વાર્ટર હતું તો ચેન્નાઈમાં હતું, ને પછી એને ન્યૂ દિલ્હીમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. તો હાલ ન્યૂ દિલ્હીમાં આનું હેડક્વાર્ટર છે. અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કામ તો એકદમ સિમ્પલ છે કે જે પણ ફાર્મર્સ હોય તેની પાસે વીટ અને રાઈસ છે, વીટ એટલે કે જે ઘઉં અને રાઈસ એટલે કે જે ચોખા છે, તો એને જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો એના દ્વારા પ્રોક્યોર કરવામાં આવે છે. અને જે પણ PDS છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તેમાં પછી જે FCI દ્વારા પ્રોક્યોર કરવામાં આવ્યા હોય વીટ અને રાઈસ, તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અલગ અલગ રાજ્યોને. સાની માટે, તો જે પણ ગરીબ લોકોને સસ્તા દરે અનાજ મળે છે તો એ કોના દ્વારા પ્રોક્યોર કરવામાં આવે છે, તો FCI દ્વારા જ પ્રોક્યોર કરવામાં આવે છે અને પછી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે રાજ્યોને. એના પછી નેક્સ્ટ જે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાના છે તો ઓપેક વિશે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાના છે. અને ખાસ કરીને અત્યારે ઓપેક ન્યૂઝમાં કેમ આવ્યું છે, તો જો રિસન્ટલી કેવું થયું છે કે ભાઈ ઓપેક જે ક્રૂડ ઓઇલ, ખાસ કરીને જે બ્રેન્ટ કુલ જે ક્રૂડ કહીએ, બ્રેન્ટ ક્રૂડ, તો આના જે ભાવ છે તો પર બેરલ $63 થઈ ગયા છે. પહેલાં આપણે માર્ચ મહિનાની શરૂઆતમાં જોઈએ ને તો $70 હતા. આ બધું તમારે નોટ ડાઉન કરવાનું નથી, આ તો બધું અપ જે ઉતાર ચઢાવ જે ભાવ છે તો એની અંદર આવતા રહે છે. તો બ્રેન્ટ ક્રૂડ એટલે તમે સમજો ને, આ રિફાઇન્ડ કરેલું ના હોય, પછી એને જે રીતે અંબાણીની આ બધી જે કંપનીઓ હોય તો એને શું કરે, રિફાઇન્ડ કરે ને પછી આપણે એનો યુઝ કરી શકીએ. તો જે બ્રેન્ટ ક્રૂડ છે તો એનો પર બેરલ જે ભાવ છે તો ઘટી ગયો છે. રીઝન શું છે, તો ભાઈ રીઝન તો સિમ્પલ છે કે ભાઈ હવે ફરીથી જે કોવિડના કેસીસ છે તો વધી રહ્યા છે ને, એટલા માટે ઘણા બધા દેશોમાં ધીરે ધીરે પાછું લોકડાઉન લાગી રહ્યું છે અને એના હિસાબથી ડિમાન્ડ થોડી થોડી ઓછી થઈ રહી છે. અને સાથે સાથે તમે જોશો ને તો ઓપેક પ્લસ ગ્રુપ, આ ઓપેક નહીં, ઓપેક પ્લસ ગ્રુપ છે જે ઓપેકથી મોટું ગ્રુપ છે. તો ઓપેક પ્લસની જે મેમ્બર કન્ટ્રીઝ છે, તો બધા દેશોએ શું નક્કી કર્યું છે કે ભાઈ આપણે છે ને પ્રોડક્શન વધારવું છે. અને પ્રોડક્શન વધે તો તમને ખબર હશે કે ભાઈ પ્રોડક્શન વધે તો ભાઈ એની જે પ્રાઇસ છે તો ઘટી જાય. ડિમાન્ડની સામે જ્યારે પ્રોડક્શન વધી જાય તો સપ્લાય વધે, અને સપ્લાય વધે તો પ્રાઇસ એની ઘટી જાય, કારણ કે એની સામે એટલી ડિમાન્ડ ના હોય. અને એના હિસાબથી જે ક્રૂડ ઓઇલની પ્રાઇસ છે તો એ કન્ટિન્યુઅસલી ડાઉન થઈ રહી છે. અને આપણે ઓર્ગેનાઇઝેશન ફોર પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝની આપણે વાત કરીએ તો એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓપેક એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. કેટલી મેમ્બર કન્ટ્રીઝ છે, 13 કન્ટ્રીઝ આની મેમ્બર કન્ટ્રીઝ છે. અને ઓપેક ગ્રુપ ક્યારે બન્યું હતું, તો 1960માં, નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે, 1960માં બગદાદ, ઇરાકની સિટી, ઇરાક નોટ ઈરાન, ઇરાકની સિટી બગદાદ છે, તો એમાં જે ઓપેક ગ્રુપ છે તો એને બનાવવામાં આવ્યું હતું. ત્યારે ઇનિશિયલ 5 મેમ્બર હતા, 5 મેમ્બર કન્ટ્રીઝ દ્વારા ઓપેક ગ્રુપને બનાવવામાં આવ્યું હતું. 5 દેશો કયા હતા, ઈરાન, ઇરાક, પછી કુવૈત, સાઉદી અરેબિયા, વેનેઝુએલા. તો 5 દેશો દ્વારા 1960માં ઓપેક ગ્રુપને બનાવવામાં આવ્યું હતું. અને 1965થી, યાદ રાખો, 1965થી આનું હેડક્વાર્ટર ક્યાં છે, વિયેના ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયાનું કેપિટલ કયું છે, વિયેના. અને 1965થી અહીંયા હેડક્વાર્ટર છે ઓપેક ગ્રુપનું. પણ યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ છે, ઓસ્ટ્રિયા છે તો ઓપેકનું મેમ્બર કન્ટ્રી નથી. ઓસ્ટ્રિયા ઓપેક ગ્રુપ છે તો એનું મેમ્બર કન્ટ્રી નથી, તેમ છતાં ત્યાં એનું હેડક્વાર્ટર છે. તો આ પણ એક સારો એવો ફેક્ટ છે, તમને કન્ફ્યુઝ કરવું હોય તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી શકે કે ભાઈ ઓપેક ગ્રુપનું હેડક્વાર્ટર છે તો એ વિયેના ઓસ્ટ્રિયામાં છે. તો આ પ્રકારનું પહેલું સ્ટેટમેન્ટ આપે. અને બીજું સ્ટેટમેન્ટ તમને એવું આપે કે ઓસ્ટ્રિયા ઇઝ ઓલ્સો મેમ્બર ઓફ ઓપેક ગ્રુપ. તો ઓસ્ટ્રિયા તો મેમ્બર નથી, તો બીજું સ્ટેટમેન્ટ રોંગ થશે, પહેલું સ્ટેટમેન્ટ સાચું થશે. તો આ પ્રકારના ક્વેશ્ચનો UPSCમાં બની શકે છે. યાદ રાખવાનું, ઓસ્ટ્રિયા એ ઓપેક ગ્રુપનું મેમ્બર નથી. અને 13 કન્ટ્રીઝ કઈ કઈ છે, તો આ તમે એટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે, પણ જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે, કોઈને નોટ ડાઉન કરવું હોય તો કરી શકે છે. અલ્જીરિયા છે, અંગોલા, ઇક્વેટોરિયલ ગિની, ગેબોન, ઈરાન, ઇરાક, કુવૈત, લીબિયા, નાઇજીરિયા, રિપબ્લિક ઓફ કોંગો, સાઉદી અરેબિયા, UAE અને વેનેઝુએલા. તો આ 13 કન્ટ્રીઝ આની મેમ્બર છે.
અને આનાથી મોટું ગ્રુપ કયું છે તો ઓપેક પ્લસ છે, ઓપેક પ્લસ ગ્રુપ છે. તો આને ક્યારે બનાવવામાં આવ્યું હતું આ નોટ ડાઉન કરો, ઓપેક પ્લસ ગ્રુપ ક્યારે બન્યું હતું. પ્લસ એટલે તમે સમજો ને, કોઈ પણ તમે મોબાઈલ લો તો મોબાઈલમાં પણ જ્યારે પ્લસ લાગી જાય તો એનું ન્યૂ અપડેટેડ વર્ઝન થઈ જાય, સમજી ગયા. તો એ જ રીતે તમે ઓપેકમાં પણ યાદ રાખી શકો છો કે ઓપેકથી મોટું ગ્રુપ કયું છે, ઓપેક પ્લસ છે. અને એને 2016માં આ ગ્રુપને બનાવવામાં આવ્યું હતું અને હેવ મોર કંટ્રોલ ઓન ધી ગ્લોબલ ક્રૂડ ઓઇલ માર્કેટ. અને ક્રૂડ ઓઇલ માર્કેટ ઉપર વધારે કંટ્રોલ કોનો છે તો ઓપેક પ્લસ ગ્રુપનો છે. ને અત્યારે ઓપેક પ્લસ ગ્રુપે જ એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે શું કરવું છે, તો આપણે મેઇનલી આપણે ઇન ધ સેન્સ કે એક ગ્રુપની મેમ્બર કન્ટ્રી છે કે ભાઈ આપણા દેશની અંદર ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન આપણે વધારવું છે. તો આ મેઇનલી ઓપેક પ્લસ કન્ટ્રીઝ દ્વારા આ પ્રકારનો ડિસિઝન લેવામાં આવ્યો હતો. પ્રોડક્શન વધી ગયું અને સપ્લાય વધી અને સામે એટલી બધી ડિમાન્ડ નથી, તો ક્રૂડ ઓઇલના જે પર બેરલ પ્રાઇસ છે તો એ $63 પર બેરલ થઈ ગયા છે, રાઈટ. એના પછી આ એકદમ સાવ ફાલતુ આર્ટિકલ છે, તો પણ એક ફેક્ટ તમે યાદ રાખી શકો છો જીપીએસસી માટે. ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રોઇંગ ડિસિપ્લિન છે તો કઈ જગ્યાએ અને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. ટોટલ આ પ્રકારના 2 સેન્ટર છે, તો એ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. મિનિસ્ટ્રી ખાસ કરીને જે મિનિસ્ટર ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ છે તો એના દ્વારા આ સેન્ટરને જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. તો તમને કોઈ પૂછે ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રોઇંગ ડિસિપ્લિન છે તો કોના દ્વારા ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. બસ આટલું જ યાદ રાખવાનું છે, બાકી બધું ફાલતું છે. સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ, તમારા બધાનો દિવસ શુભ રહે.